नमस्कार, डीटीवी न्यूज़માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દાહોદના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સુજાન કિશોરી અને યુવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. 14 ફેબ્રુઆરીના આજ રોજ પુલવામાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 43 જેટલા વીર જવાનો શહીદ થયા હતા, જેની યાદમાં આજ રોજ દાહોદના ભાજપના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સુજાન કિશોરી અને યુવાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દુઃખદ ઘટનાને યાદ કરી આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરીને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ દાહોદ શહેરના વોર્ડ નંબર 1ના કાઉન્સિલર મિત્રો અને સંગઠનના મિત્રોએ 14/2019ના દિવસે જે આતંકવાદી હુમલો કાશ્મીર ખાતે કરવામાં આવ્યો પુલવામામાં, જેમાં આપણા 40થી પણ વધુ આપણા જૈન સૈનિકો એ શહાદત ઓરી, જેનાથી આખો દેશ એ સમયે સ્તબ્ધ થઈ ગયો હતો. આખા દેશમાં એક ગમગીરીનું વાતાવરણ એ થઈ ગયું હતું. લોકોના મગજમાં પાકિસ્તાન પ્રત્યે ખૂબ આક્રોશ હતો અને આતંકવાદીને સબક શીખવાડવા માટે લોકોએ પ્રાર્થના કરી અને પુષ્પાંજલિના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમ કરવામાં આવ્યા. એને 2 વર્ષ થયા પછી પણ આજે લોકો એમને યાદ કરે છે અને આજના આ દિવસે 2 વર્ષ પૂર્ણ થયા. એ સમયે જ્યારે આપણે બધા તહેવારોની ઉજવણી કરતા હતા, આપણે ઘરમાં બધા કામધંધાને વ્યસ્ત હતા, પરિવાર સાથે વ્યસ્ત હતા, એવા સમયે આ લોકોએ જે શહાદત ઓરીને જે લોહી રેડાયું છે તેનાથી આપણે બધા ખૂબ દુઃખી છે અને એ દુઃખ હજી પણ આપણે ભૂલ્યા નથી. વર્ષો પર્યંત પણ આપણે આ દુઃખને આપણે વિસરી શકીએ એવો આવી એક ખરાબ ઘટના હતી. તો આપણે દાહોદ શહેર ભારતીય જનતા પાર્ટી અને ટીમ અને વિશેષ આ પ્રસંગમાં ઉપસ્થિત હવા અમારા જિલ્લા પંચાયતના બહેનશ્રી કે જે અમને ખાસ લાગણી વ્યક્ત કરી કે આમાં મારે પણ જરૂરથી મારે પણ આવું છે, મારે પણ મારા 2 શબ્દો વ્યક્ત કરવા જેવા મારા બહેનશ્રી પણ ઉપસ્થિત છે. તો આ કાર્યક્રમ આવો દરેક દેશમાં દરેક જગ્યાએ થાય, દેશ આપણો લાગણીથી જોડાયેલો અને સૈનિકોને સમર્પિત દેશ છે આપણો. અસ્તુ, ભારત માતા કી જય.